વાત કરીએ તો અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં થશે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ. રાજકોટથી સ્પેશિયલ ફ્લાઇટમાં હાર્ટને અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ એરપોર્ટથી સિમ્સ હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર રાખવામાં આવ્યું છે. અહીંયા સિમ્સ હોસ્પિટલમાં 35 વર્ષના યુવાનનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાશે. ગ્રીન કોરિડોરમાં એમ્બ્યુલન્સ સાથે 8 પોલીસ મોબાઇલ વાન પણ હાજર રહેશે. 35 વર્ષના યુવાનનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. અમદાવાદમાં જે માટે ગ્રીન કોરિડોર પણ રાખવામાં આવ્યું છે. મૌલિક ધામે જે જાણકારી આપવા સાથે જોડાઈ રહ્યા છે. મૌલિક, જે પ્રકારે ખૂબ જ મોટી ઘટના કહી શકાય, કારણ કે અમદાવાદની સિમ્સમાં જે પ્રકારે 35 વર્ષના યુવાનનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થવાનું છે, શું વિગતો, શા માટે થવાનું છે અને કેવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે? અનુકૂળ ચોક્કસી, અમદાવાદમાં જે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સિમ્સ હોસ્પિટલમાં થવાનું છે તેને લઈ સ્પેશિયલ ગ્રીન કોરિડોર આપવામાં આવી છે. 35 વર્ષે બ્રેન ડેડ જે યુવાન છે તેને સિમ્સ હોસ્પિટલમાં આજે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થવાનું છે. અને ખાસ આજે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે જે હાર્ટ જે છે તે રાજકોટથી સ્પેશિયલ જેટ્સ ખાતે અહીંયા લાવવામાં આવ્યું છે. હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે અત્યારે હાલ સિમ્સ હોસ્પિટલની આસપાસ ગ્રીન કોરિડોર માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મેઇન જે રોડ છે ત્યાંથી લઈ સિમ્સ હોસ્પિટલ તરફનો રોડ જે છે ત્યાં તમામ જગ્યાએ અવરજવર બંધ કરી દેવામાં આવી છે અને લોકોને એલર્ટ કરી દેવામાં આવે છે આ ગ્રીન કોરિડોર માટે. ખાસ સિમ્સ હોસ્પિટલના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે અત્યારે હાલ તમામ વ્યવસ્થાઓ સિમ્સ હોસ્પિટલ તરફથી કરી નાખવામાં આવી છે. ડોક્ટર પણ અહીંયા આગળ તૈનાત રાખવામાં આવ્યા છે જેથી કરી અને સિમ્સ હોસ્પિટલમાં આવતાની સાથે જ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય. અત્યારે હાલ જે એરપોર્ટ ખાતેથી આજે હાર્ટ છે તેને સ્પેશિયલ ગ્રીન કોરિડોર સાથે અમદાવાદ ખાતે લાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ એરપોર્ટથી હવે એ જે લઈ હાર્ટ અને અહીંયા આગળ નીકળી ગયા છે. એટલે થોડી ક્ષણોમાં કહી શકાય કે આ હાર્ટ સાથે અહીંયા આગળ લાવવામાં આવશે અને ત્યારબાદ જે ટ્રાન્સપ્લાન્ટ છે તે કરી દેવામાં આવશે. મહત્વની વાત એ છે કે રાજકોટના જે દાતા છે હાર્ટ માટેના તેના દ્વારા સ્પેશિયલ જેટ મારફતે આ હાર્ટ જે છે તે અમદાવાદ ખાતે લાવવામાં આવ્યું એરપોર્ટ સુધી અને એરપોર્ટ બાદ તેને ગ્રીન કોરિડોર આપી અને અત્યારે હાલ આ હાર્ટ છે તે સિમ્સ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી રહ્યું છે. નુપુર જે આભાર જાણકારી માટે મૌલિક. તો જે પ્રકારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થવાનું છે, 35 વર્ષના યુવાનનું આ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થવાનું છે, તેના માટે ખાસ ગ્રીન કોરિડોરની તૈયારી પણ રાખવામાં આવી છે. રાજકોટના દાતા છે જેમના દ્વારા સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા પહેલા અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યા અને ત્યારબાદ ગ્રીન કોરિડોર દ્વારા સિમ્સ સુધી તેને લાવવામાં આવ્યું.